23 જૂન જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી નિવારણ દિન છે. ભુજ તેમજ માંડવીમાં ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 6 જુલાઈ 1901 કલકત્તામાં શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ થયો અને 23 જૂન 1953 શ્યામા પ્રસાદજીનું રહસ્યમય મૃત્યુ થયું. ડોક્ટર મુખર્જી ઉત્તમ શિક્ષણ શાસ્ત્રી, ઉત્તમ વહીવટકર્તા, સારા વકીલ, શ્રેષ્ઠ પાર્લામેન્ટરી અને દેશભક્તિનું પ્રતીક હતા. તેઓ કલકત્તા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ પદે પણ રહ્યા. પહેલી કેન્દ્ર સરકારમાં તેઓ ઉદ્યોગ અને નાણામંત્રી રહ્યા હતા. ભારતના ભાગલાનો તેમણે વિરોધ કર્યો અને નહેરુ લિયાકત સમજૂતી સામે વિરોધમાં 8 એપ્રિલ 1950 દિવસે રાજીનામું આપ્યું. 1951 ભારતીય જનસંઘની સ્થાપના કરી અને હાલના ભારતીય જનતા પાર્ટીના નામે ઓળખાય છે. આજે ભુજમાં જિલ્લા કાર્યાલય મધ્યે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ખૂબ જ ઓછી હાજરી સાથે કાર્યક્રમ સંપન્ન થયો. નગર અધ્યક્ષા પણ કાર્યક્રમની સમાપ્તિ સમયે આવ્યા. ધારાસભ્ય હાજર ન હતા. બહુ ઓછા નગર સેવકો હાજર હતા. મહિલાઓની વિશેષ હાજરી દેખાઈ હતી. જિલ્લા અધ્યક્ષ તેમજ સિનિયર સદસ્ય ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે આ મહાન પક્ષ માટે આપવામાં આવેલ બલિદાનને યાદ કર્યા અને શીખ આપી કે આપણું કામ સત્તા મેળવવાનું નથી, સેવા કરવાનું છે. આ પ્રસંગે બીજેપીના જિલ્લા અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું કે જે રીતે ભારત દેશ આઝાદ થયો અને પ્રધાનમંત્રી નહેરુજીના પ્રધાનમંત્રી મંડળનું રચના થઈ અને આ દેશની જે રીતે નવા બંધારણ પ્રમાણે નવી રચનાઓ પ્રમાણે જે રીતે ચર્ચા થવા માંડી ત્યારે કાશ્મીરના વિષય ઉપર કાશ્મીરને અલગ દેશનો દરજ્જો, અલગ બંધારણ, અલગ રાષ્ટ્રધ્વજની જ્યારે વાત થવામાં આવી ત્યારે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કીધું કે આ દેશમાં રાષ્ટ્ર એક હોય તો સંવિધાન એક હોય, નેતા એક હોય અને રાષ્ટ્રધ્વજ પણ એક હોય. એ વાત ઉપર જ્યારે એ સરકારમાં મંત્રીમંડળની મોટી જવાબદારી નિભાવતા હોવા છતાંય જ્યારે દેશને ન છાજે, આ લોકોના હિતમાં ન હોય એવી ચર્ચા થાય ને એવું જ્યારે બંધારણ બનતું ત્યારે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ એ સરકારમાંથી રાજીનું આપી અને પોતાની વાત, પોતાનો વિચાર આ રાષ્ટ્રમાં ન્યાય મળે, સાચો છે એ રીતે એક પોતે રાષ્ટ્રના હિતમાં એ બહાર નીકળ્યા. એના જોડે અનેક રાષ્ટ્ર હિત માટે, આ વિચાર માટે લોકો જોડાયા અને એ ત્યારથી જ્યારે કાશ્મીરનો પ્રશ્ન આપણે આજે વર્તમાન પણ જોઈ રહ્યા છીએ તો ત્યારે કેવી સ્થિતિ હશે એ સ્થિતિ ના વણસે. ભારત એક અખંડ રહે, કાશ્મીર એક ભારતનો અવિભાજ્ય અંગ છે અને આ રીતે જ્યારે પોતે પોતાનો અવાજ મૂક્યો, પોતાનો વિચાર મૂક્યો અને સત્યના આધાર ઉપર, ઘણી વખતે સત્તા હોય તો નેતૃત્વ જે કહેતું હા મિલાવતો હોય પણ એવું નહીં, કંઈક ખોટું થઈ રહ્યું છે, કંઈક નિર્ણય વ્યાજબી નથી અને નિર્ણય સામે અવાજ ઉઠાવીને એ સરકારમાંથી રાજીનામું આપી નહીં. એટલે કોઈ પણ કાર્યકર્તાઓ ઇતિહાસની એને ધ્યાને ન હોય, કયા વિચાર ઉપર, કયા સિદ્ધાંત ઉપર પાર્ટીની રચના થઈ છે. સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓ નવા આવતા હોય એને કહે, મેં જેમ વાત કરી એનો મૂળભૂત હેતુ પણ ખબર ન હોય તો સ્વાભાવિક છે કે નવા જોડાયેલા કાર્યકર્તાઓને આને ધ્યાને મૂકી તો એને પણ કંઈક પોતાના જીવનમાં, પોતાના વ્યવહારમાં એનો અમલ કરે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટી કરે છે, પણ છતાં પણ ક્યાંક ઇતિહાસ જો ભૂલાઈ જાય તો એ પાર્ટીની દિશા બદલતી હોય, એ ના બદલે એના માટેની જે વખતો વખત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સ્થિતિની ધ્યાને મૂકતા હોય અને પાર્ટીનો ચુસ્ત અમલ કરતી હોય. બીજી તરફ માંડવી શહેરમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના કાર્યાલય ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. માંડવીમાં યોજાયેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એક સ્થાનિક કાર્યકરો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાથે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ભચાઉના નગરપતિ કુલદીપસિંહ જાડેજાએ પણ સંદેશો આપ્યો હતો. આજે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ હતી, એના અનુસંધાને 23 જૂનને ભારતીય જનતા પાર્ટી દ્વારા
બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બલિદાન દિવસ એટલા માટે કે ડૉક્ટર શ્યામાપ્રસાદજીએ પોતાના જીવનનું બલિદાન દેશ માટે આપ્યું હતું. એમણે કાશ્મીરમાં જે આપણો વિવાદ ચાલી રહ્યો હતો કાશ્મીરનો, કાશ્મીરમાં જઈ ત્યાં રાષ્ટ્રધ્વજ, આપણો દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, અને એ દરમિયાન ફરકાવવા જતા હતા એ દરમિયાન એમનું અવસાન થયું હતું. એટલે એમણે દેશ માટે કુરબાની આપી હતી. કાશ્મીર અને હિન્દુસ્તાનનો અવિભાજ્ય અંગ છે. આપણું હિન્દુસ્તાનનું કાશ્મીરને સર આપણે કહીએ છીએ, માથું કહીએ છીએ કહેતા હોઈએ ત્યારે, કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે. અને એ અવિભાજ્ય અંગને કોઈના દ્વારા પચાવી પાડવાનું જે કાવતરું હતું અન્ય લોકો દ્વારા, એ સિદ્ધ ન થાય એના માટે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશને એક દેશ મેં દો સંવિધાન નહીં ચલેગાનું સૂત્ર આપ્યું હતું. અને દેશ માટે પોતાના જીવનની આહુતિ આપી હતી. એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા 23 જૂનને બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શ્યામાપ્રસાદ મુખર્જી એક શિક્ષણવિદ હતા. ખૂબ નાની ઉંમરે, માત્ર 33 વર્ષની ઉંમરે એમણે ઉપકુલપતિ પદ પ્રાપ્ત કર્યું હતું. એટલે ખૂબ વિદ્વાન હતા. એમના વિશે જેટલું પણ કહીએ એટલું ઓછું છે. પણ એમણે દેશ માટે આપેલું બલિદાન આગામી પેઢી માટે પ્રેરણારૂપ બને, આગામી પેઢી એને યાદ રાખે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ આ 23 જૂનના દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને એના ભાગરૂપે આજે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ માંડવી તાલુકા મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો. ફોર 810.